મહીસાગરના બાલાસિનોરમાં ગત 17 ઓગસ્ટના રોજ એક 67 વર્ષીય બેસહારા વૃદ્ધા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી લૂંટ કરવાના ચાર્જ પ્રકરણમાં મહીસાગર જિલ્લા એલસીબી અને એસઓજી તથા બાલાસિનોર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી આરોપી ગુલામ મોઇનુદ્દીન શેખની ધરપકડ કરી હતી. ગત 17 ઓગસ્ટના રોજ બાલાસિનોરના ગોલવાડ વિસ્તારમાં રહેતી અને એકલવાયુ જીવન ગુજારતી 67 વર્ષીય વૃદ્ધાની તેના ઘરમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોકે આ પ્રકરણમાં હત્યારાએ મૃતક વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને તેના ઘરમાંથી લૂંટ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં જિલ્લા એલસીબી અને એસઓજી તથા બાલાસિનોર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી એવા ગુલાબ મોઇનુદ્દીન ઇકબાલ શેખની ધરપકડ કરી હતી. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં 302-376 લૂંટના મુજબનો ગુનો નોંધાય, જેમાં જસવંતીબેન છે એમનું મૃત્યુ થયેલું. આ મર્ડર કેસને ડિટેક્ટ કરવામાં એનસીબી, એસઓજી, બાલાસિનોર પોલીસ અને ડીવાયએસપીની ટીમ છે એ સંયુક્ત રીતે કામગીરી કરેલી અને જેમાં ગુનો ડિટેક્ટ થયેલો. ગુનાનો જે આરોપી છે એ બાલાસિનોરનો રહેવાસી છે અને જે મરનાર છે, જે ભોગ બનનાર છે, એના બિલકુલ નજીકના અંતરે જ રહે છે અને પાણી પીવાના બહાને અહીંયા મજૂરી કામ જેવું કરું છું અને પાણી પીવું છે, પાણી પીવાના બહાને ભોગ બનનાર બહેનના ત્યાં ગયેલ અને એનું ગળું દબાવીને મોત કરે અને મૃત્યુ નિપજાવે. સાથે સાથે રેપની ઘટના પણ બનેલી છે. આ આરોપીને અમે હ્યુમન રિસોર્સિસ દ્વારા અને અમુક ટેકનિકલ સપોર્ટ દ્વારા ડિટેક્ટ કરેલ છું. સીસીટીવી ફૂટેજ, ડોગ સ્કોડ એ બધાની ગુનાના ડિટેક્શનમાં હેલ્પ લીધેલ છે અને એ બધા જ સંયુક્ત સપોર્ટના કારણે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે અને આરોપીને એરેસ્ટ કરેલ છે.